હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર, આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો ભાઈ, બધા મજામાં ને? ચાલો જો હવે અત્યારના આપણા આજના વ્લોગની શરૂઆત થાય છે. અત્યારે 6 વાગ્યા છે અને પ્રેમમાં પાછળ દેખાય છે દાદુભાઈ. આગળ દાદુભાઈ આવ્યો હતો વાડીએ ટ્રેક્ટર લઈને. દાદુભાઈને ઓલો બાજરો થોડોક વાવેલો હતો ને, બાજરો કાઢવાનો હતો. એટલે આજે હું જ આવી જાઉં ટ્રેક્ટર લઈને. એ આંગળી માટી આવ્યો હતો, 15-20 મિનિટમાં નીકળી ગયો. બાજરો જાજો હતો ને, થોડોક જ હતો. આંગળી નીકળી ગયો અને હું અહીંયા જો ખેતરમાં હતો. આંગળી જરાક વાર થઈ છે, હજી આવ્યો છું. ભર વારવાનું કામ ચાલુ હતું આપણે ધાણાના, ત્યાં આંગળી જવું. અહીંયાથી આવ્યો છું ને. અચ્છા દાદુભાઈ, કેટલો બાજરો કર્યો તે? ઓહો ભાઈ, મલક કર્યો. કા તો હવે પાછો આવવાનો છે? શું છે પાછો તો વાવવો પડે એમ ને? આપડે ઘોડી લેવી હતો, ઘોડી હાટું બાજરો તાજો. હા તો બાજરો આવી જાય આપડે યાર. ઘોડી, હા ઘોડી ગોતી ને તો ઘોડી ને બાજરો તાજો હોય ને યાર. બાજરો જો ચણા તમે વાવી ગયા, ઘઉં આપડે ઘર ના છે, તો હવે એક બાજરો ઘટશે, એક બાજરો વાવવાનો છે. હા હા, બાજરો ભારી થયો હતો, થોડોક વાવેલો હતો. વાઢીયો ચારો હતો ને એમાં, પછી વાઢીયો ચારો ખેડો, માટી વાવી ગયો તો આંગળી આવ્યો જોઈ નીકળી ગયો છે. જરાક ધાર દઈ દે એટલે કમ્પ્લીટ થઈ જાય. જરાક દેવી જો બપોર મોર નવરો હતો. બપોર માં ઝાકરું બવા, એટલે બપોર મોર કઈ ભર કે વારવાના હોય નહીં. નવરો હતો આજે, તે બપોર મોર આપણે કીધું જવાનું બગીચાનું. આજે બગીચામાં જો આટલી સાફ સફાઈ કરી છે, ઓલું વાણી જે આપણે મેન જે હાર છે ને ઓલી સાઈડની ભરની, એ મસ્ત સાફ સફાઈ કરી ની માં જો ને આખે આખી લાઈન કરી ગયો છે. આપણે આનું નામ તો નથી આવડતું. જો આ ઝાડવાની હાર કરી છે આખે આખી એમનેમ, ત્યાંથી ઉમનમ ઘાટે ઘાટી, અને આમાં બધી અંદર સાફસફાઈ કરી નાખી છે. અંદર 12 મહિના રોપડા હતા ને બધા ઉપાડી, અને આનો જાણો કરેણનો ડૂચો પીડ્યો હતો પાંદડાઓનો, એ બધો સાફસફાઈ કરી. અહીંયા સુધી થયું છે ને, એ વરી પાછું જે દી નવરાત આવશે તે દી કરશું. અને અહીંયા અંદરનો ક્યારો છે ને આપણે પ્લેન કરી નાખવાનું છે. આમાં હવે બનીએ ત્યાં સુધી આપણે કંઈ વાવવું નથી, કેમકે અહીંયા વોટર ફાઉન્ડ આવે છે ને, એટલે આ બધું સાફસફાઈ કરવું હોય તો સારું લાગે. અને આ ઝાડમાં છે એ ઝીણકા ઝીણકા જ રહેવા દેવાના છે. આપણે પીપર યુન છે એ બધું કટિંગ બટિંગ કરી અને નીચી નીચી જ રાખવાનું. બહુ અહીંયા આગળ સારું મોટા મોટા નથી થવા દેવાના, નકર વોટર ફાઉન્ટનું સારું દેખાવ ના આવે. જી જી મેન આપણે ઝાડમાં વધારવાના છે ને, એ આ દિવાલમાં વધારવાના છે હવે અત્યારે. એટલે એમની આખે આખી હાર કરી છે. કાલ મગજ મારતો હતો ને મેં, એ વસ્તુ સારી થાય એ વિચારીને એવી રીતના કર્યું છે. એ હાલો જો આંગળી જવું છે ગામમાં. એક ભાઈબંધની ઘોડી છે, વછેરી જ છે, જોકે ઘણો ટાઈમ થયા ગયો નથી. લગભગ 2-3 મહિના થઈ ગયા હમણાં ગયો નથી, ટાઈમને દઈડો નથી. આજ મેં હાલો જો આજ મેળાવે ને તો જાય હમણાં. અમે હું જોવા જાઉં, ઘણો ટાઈમ થયા જોવા નથી ગયો ને તમને એ દેખાડી. અને વાહ વાર વાહ, હું વાત છે ના હાવ હોજી હે. જો ભાઈ આ ઘોડી છે આપણે અમારા ગામના મેવાસા ગામના માજી સરપંચ ઘેલુભાઈ ગાધેરની, અને મુરવા કવડી થઈ આપણે ઉંમરમાં અત્યારે 30 મહિનાની થઈ. અત્યારે ઉંમરમાં 30 મહિનાની થઈ છે અને 60-61 જેવું કદાચ 61 આવે કે 60, હા 60 જેવું ગજું આવે છે. અને નાગરાજ આપણે ભરતભાઈ બોખીરાવાળા છે, જેનો નાગરાજ ઘોડો પંચકલાણો છે. જે ઘોડો નાગરાજ બહુ જ સારું નામ છે નાગરાજનું, એની વછેરી છે. અને આની માનું નામ હતું રાણી, કેલુભાઈ પાસે જ હતી રોજી ઘોડી હતી. પછી આ વછેરી આવી એટલે પછી 2 હચવાઈ મત્યું નહીં, એટલે પછી રોજીને દઈ દીધી અને આને એકને વછેરીને રાખી. અને વછેરી હવે 30 મહિનાની થઈ છે. તો હજી ચડાવતો જો કંઈ કરી નથી એવી, કોઈ આવી રીતના બેહું હોય તો ઘડીક વાર બેહે, બાકી આગવી હજી શરૂઆત કરી નથી, કોઈ અહવાર કે બેખાડ્યો નથી. અને આપણે અહવાર છે ભાઈ મુરુભાઈ ગાધેર, મારો ખાસ ભાઈબંધ છે. અને ઘોડીએ હારી આગતા હોય અને રાઈડરે હારો હોય, પણ માટીને હમણાં નવરાજ છે નહીં તો એ આગતો નથી. નકર આવવાની માં હતી એને આગતો અને વછેરીને ચડાવવાને જ કરવાની છે મુરુને જ.
હવે માટી નવરાત નથી આવતી, મરુ કે દીક નવરાત આ ગયા તને હવે રોજી થઈ જાવી તો થઈ જાય કામરૂ, કદાચ 99% લ્યો ને, કદાચ નહીં પણ 99% ઘોડી રોજી થઈ જાય. કેમ કે જો હવે ધીરે ધીરે સ્પેશિયલ નકળ હાવ કારી હતી અને જો ધીરે ધીરે છે ને આમાં વાળ આવવા માંડ્યા છે ધોરા, કેમ કે આની માં હતી રોજી હતી એટલે 99% રોજી થઈ જવાની શક્યતા છે આની. લ્યો ને પેલા તો આખી કાળી દેખાતી, હવે ધીરે ધીરે રોજા એટલે સફેદ વાળ દેખાય છે. ક્યાં ગેલું ભાઈ, જરાક આગળ દોરો જઈ. પડથારિયું હજી ભાઈ ને ચડાવ કે કરી નથી, લગભગ એક કે બે ફેરે બસ એ આવી જ રીતના બેઠા છે. તો હાલો ગેલું ભાઈ, પડથારિયું હોય તો આને ટેવ હોય તો બાંધી છે, બાંધવા દેવાની ટેવ તો હાલો. આને માનો રાણીનો આપણી પાસે સમાન પડ્યો જ છે બધો, ત્યાં બાંધી હાલો ઘડીક વાર. ચડાવવાથી જો કે કઈ રીત નથી, લ્યો ને એક ફેર બાંધો કેલું ભાઈ સમાનાને, હે બાંધો જ નથી ને ત્યાં તો કહો પેલી ફેર ટ્રાય કરી. હા આમ તો હોજ છે, એવી કંઈ બહુ વાયડી નથી, પાવર આજ ઓછો દેખાડે. બાકી પાવરમાં ભાઈનો બાપજી નાગરાજ છે ને એની માથે આટો લઈ આવી છે, પાવર એટલે એક નંબર. આજ જોકે ઓછો દેખાડે, ઘોડાનું જે મૂળ હોય ને ત્યાં જ ઘોડું પાવર દેખાડે, બાકી આનો પાવર એટલે વાતું પૂર્યું ને એનું મન હોય એટલે ઘેરુભાઈને એમને અધરાધર ઉપાડ લે. લ્યો ને હા બે જાઓ બે જાઓ ગેલું ભાઈ, લોકો આ તે ચોકડું પકડ જરા, હા જી ગરધણી હોય ને કાયમ સાચવતા હોય ની તો થોડીક વધુ હેવાણી જ હોય એટલે એને ના બોલાવે હું કઈ. અને લંબાઈ હારી આવી છે, લંબાઈ મોરું નામી આવી એમ તને, અને હજી તો 30 મહિનાની છે એટલે ગજુ એ કરીએ અને લંબાઈ વધીએ. નરિયો સમાને આવી ગયો છોકરો લઈને, છોકરો શોખીન લાગે. અને હમણાં જર્મન શેફર્ડ છે, ગેલું ભાઈ બરકોતાઈ નું શું નામ છે જર્મન શેફર્ડ નું? પટ્ટો વધઘટ છે બે ભાઈ, આ સાઈડ ના પટ્ટા વધઘટ છે, સીધા કરી નહીં થાય વધઘટ જ છે. અને જો આમ 30 વીઘાની વાડી છે એમાં જો હમણાં થોડો કપાસ વાવલ છે ઓલી સાઈડ, બાકી બધા ઘઉં વાવલ છે, બધા ભાગમાં દીધેલ છે. હવે એ તૈયાર થઈ ગયા, થોડાક દિવસમાં જો કટર આવશે એટલે વાઢવાના થશે. અને આમણી જો ગેલું ભાઈ થોડીક નારિયેરી વાવી છે અને દાડમે વાવી છે, ધીરે 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 જાઓ એને પાણી જાળીએ એટલે મોટી થતી જાય એમ, રધી આવતી જશે. લ્યો ને પછી હું જો એક ધાર્યું છે એ સ્પેશિયલ ઘોડી હાટું હાલો જો સમાન કર્યો આંગળી. હા વાહ ભાઈ વાહ, અને અહવાર આવો જોઈએ ભાઈ, કઈક નંગણા રાખે ને હું રાખી રાખીને ચડે એમ થોડા કઈ અહવાર થાય, મારતી છલાંગ મારીને બેસી જવો જોઈએ. હા હોય ને હજી બહુ ના ખબર હોય કેમનું જવું ને શું કરવું ને શું ના કરવું, એ તો બચવું હે. વારે વાહ ભાઈ, જો ઘોડી હવે ધીરે ધીરે નામી હલાડે થવા માંડી છે, નામી લગામનું કહ્યું ને હવે ધીરે 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 બધું સમજતું જાય એટલે ભાઈ ધીરે ધીરે હરાડે થવા મનશે એ. વાની પાસે ભાઈ 10 થી 15 દિવસ મહેનત કરીને હરખી એટલે નામ એ રેડી બધું લગામના કયામાં આવી જાય અને કેવી રીતના એને હાલવું એ બધું સમજી જાય, એટલે એ જો કે કંઈ સમજતી નથી બિચારી. આપણી ઓલી પાલટી બાકી છે, હવાન નથી પાલટી બાકી છે, એક બીજા બીજું હું લીમડી તો હા એક આની માથે હું પાલટી માગું હું ભાઈ, હમણાં તાજી તાજી ઉધાર બાકી છે એટલે એ તો દેવાન થાય જ માટી ને, પછી કીવાની હોય ને એ બધું પછી ચોખોટું ના કરવાની હોય, સિક્રેટ હા એ બધું ટોપ સિક્રેટ હોય. બાકી ઉધાર છે ને એ બાકી પૂરું કરવાનું છે. અને મુરુ હવે તું અહીંયા જો ઘોડી વિનાનો છે, હું અહીંયા ઘોડી વિનાનો, હો કેદી લેવાનું નહીં તારે, બસ આ ચણા વટાઈ જાય એટલે હું પેલા દાણા કરી લઈ પછી ઘોડી લઈ લઈ. હા હવે આને લેવાની છે ને મારે લેવાની છે ભાઈ, આ તો હવે અમારું ગ્રુપ વિખાઈ ગયું
નકર એકાતરા ને બેદી એકાતરા ને બેદી કા મુરુ મારી વાળી હોય ને કા હુંની વાળી હોય. અને એક તો ભાઈ કિશનભાઈ કરમુર અમારા ગામનો, તને તણની ગોળીઓ ભેગી છૂટે અને આખો દી એકદમ તમારે કામ કરી લેવાનું. અને પછી 4-5 વાગે એટલે કાયમ નીકળી જવાનું, હિમાળા ભાંગી જ નાખવાના. કા આંગળી જો ભાઈ વછેરી ને ઘડીક વાર આઈકી હતા, પછી બહુ અંધારા જેવું થઈ ગયું. હવે આંગળી વછેરી ને હવે સમાન ઉતારી અને બાંધી દઈ, પછી હવે ઘડીક વાર બેસી ભેગા ભેગ ધમારી નાખીએ એટલે નામી અસલ ચોખ્ખી થઈ જાય. લાઇટ હતી ને આ દિવસમાં, દિવસના ધમારવી હતી ગેલું ભાઈ ને. હવે આંગળી લાઇટ આવી જ ભેગા ભેગ જાવ આઈકી ને જરાક, પછી હવે ભેગા ભેગ ધમારાએ જાય થઈ જાય ક્લિયર. અસલ ચોખ્ખી ચણક થઈ ગઈ. હવે જવા રહ્યું આઈનું એક ધાર્યું. આ છે જર્મન શેફર્ડ ડોગ. ઓહો ચાલો જો ભાઈ, એ 8:30 વાગી ગયા છે. ત્યાં પછી ઘોડીઓની ને વાતુમાં ને ઘોડીઓની તપાવમાં ચડી ગયા હતા. આપણે લેવાની છે તપાવમાં ચડી ગયા હતા, એમાં ટાઈમ ઘણો નીકળી ગયો, 1-1.5 કલાક બેસી રહ્યા હતા. હવે જો આવ્યા છે, હવે આંગળી વિયારું ત્યાં ક્યાં છે તો વિયારું બિયારું કરી અને પછી એડિટિંગ કરવું છે ઝટઝટ. અને પછી જ આવશે આજે ભાંડી રમવા, જે આપણે જૂનવાણી રમત હોય ને, જે હોળી આવે છે ઢુકડી એટલે હવે રમત ચાલુ થાય છે ભાંડી. અને અહીંયા તો જો કે અંધારું હોય એકદમ, લાઇટ હોય પણ એ બહુ મજા ના આવે, નકર તો એ તમને દેખાડે કેવી રીતના ભાંડી શું હોય બધું. બહુ લાઇટ બાઇટુંની અગવડ હોય તો અહીંયા પણ એમાં વિડીયો ઉતારવાની મજા ના આવે એટલે એ ઉતારશું નહીં આપણે. હવે જો ખાવાનું તૈયાર થઈ ગયું, ખાય ભાઈ પછી એડિટિંગ કરશું. અત્યારે વાગ્યા છે ભાઈ 9:15 જેવું થઈ ગયું છે, એડિટિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ છેલ્લો રહ્યો છે વિડીયાનો ઘટકો, એ આપણે એન્ડમાં નાખી દઈશું. અને આ વિડીયાનો હાલો ભાઈ હવે આપણે એન્ડ કરીએ. આંગળી જાય એડિટિંગ વિડીટિંગ થઈ ગયું એટલે હવે આંગળીએ જવું છે ભાંડી રમવા. ઘડીક વાર એમનો ટાઈમ કાઢીએ, હવે શું રમી કે નહીં રમી તો કંઈ નક્કી નથી બહુ મારું. આજનું કંઈ રમી તો નહીં લગભગ, એને આપણે બેસ્યું મજાના ને જો હું અહીંયા જમાવટ સારી થાય એવું છે બધું. હાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જા કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો એકાદું લાઇકનું બટન દબાવજો. ચેનલમાં ભાઈ નવા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને આવા નવા નવા વિડીયો આવે ગોતતા રહેશું અને લ્યાવતા રહેશું ને. આપણે ઘોડીએ ગોતી જ છે, ઘોડી ગોતી છે, પછી ગાય એક નાનકડી વાછડીએ ગોતી છે, એ બધું રનિંગમાં ચાલુ જ છે બધું ગોતું. હવે ધીરે ધીરે મળી જશે બધું. અને હાલો ભાઈ આ વિડીયાનો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ. જય મુરલીધર. અને બધા ભાઈ કોમેન્ટમાં જય મુરલીધર પણ જરૂરથી લખતા જાજો.